તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। नमस्कार, सीएनबीसी बजाना इबिक्स कैश स्टूडियो में आपनु स्वागत है। तरह आज खास रजूआत लेने आवी छु हूँ निशा। तरह खास रजूआत है बैड बैंक ना श्री गणेश। तो आनु मतलब शू है तब जो एक बेसिक अत्यारे जे अनाउंसमेंट थी एना पर ज आपणे आ खास कार्यक्रम करी रह्या छे। तमे जो बैंक शू करे छे, बैंक शू करे छे, एक तो डिपॉजिट ले छे अने सामे रोकाणकार ने इंटरेस्ट आपे छे। अने ज्यारे बीजा जेने लोन जोईती होय छे एमने लोन आपे छे अने सामे एनी सामे इंटरेस्ट ले छे। तो ए रीते एमनुं कामकाज चालतुं होय छे। पण ज्यारे कोई व्यक्ति लोन ले छे ए समयसर जो परत नथी करतुं तो ए जे लोन जे होय छे ए नॉन परफॉर्मिंग एसेट तरीके कहेवाय छे, एटले के एनपीए कहेवाय छे। कारण के ए पाछी नथी समयसर पाछी नो लोन न आवे अने एनो समयगाळो वधु आगळ वधतो जाय तो ए भारण जे छे ए बैंक्स पर आवतुं होय छे। अने वधु समय माटे जो आ खेंचाई जाय तो बैंक पर भारण वधतुं देखाय। अने आपणने ख्याल छे जे रीते पीएसयू बैंक्स अत्यारे आ भारणथी आगळ वधी रही छे, पसार थई रही छे, त्यारे एने एमांथी उगारवा માટે એનપીએ બેન્ક્સના એનપીએ જે છે એ ઓછા કરવા માટે સરકાર આગળ આવી છે। અને સરકારે ખાસ બેડ બેન્કની યોજના લઈને આવી અને એમાં તમે જો પોતાનું બેકિંગ આપ્યું, એટલે કે પોતાનો સપોર્ટ આપ્યો આ બેંકને, અને 30,600 કરોડની એમને સિક્યોરિટીઝ આપી છે। હવે આનાથી પીએસયુ બેન્ક્સની સ્થિતિ કેટલી સુધરશે અને કેટલી રાહત કોને મળશે એના પરનો આ ખાસ કાર્યક્રમ છે। તો એ છે બેડ બેન્કના શ્રી ગણેશ આપણી સાથે ચર્ચામાં। અસીમ મહેતા એન્ડ એસોસિએટના અસીમ મહેતા, ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ જોડાઈ ગયા છે અને આપણા હજી નિષ્ણાત આગળ જોડાશે અને આ ચર્ચાને આગળ પણ વધારશું। પણ અસીમ સર, બેડ બેંક આપણને લાગે બેડ બેંક, પણ બેંકને ની સ્થિતિ સુધારવા માટે આ બેડ બેંક બનાવવામાં આવી છે એનું કામકાજ કઈ રીતે થશે અને કેટલે ઝડપી થશે? આભાર નિશા। સૌ પ્રથમ તો બેડ બેંક શબ્દ છે, પરંતુ આ એક પબ્લિક સેક્ટર બેંક માટે ગુડ બેંક ગણું છું। આપને ખ્યાલ હશે કે જે પબ્લિક સેક્ટર બેંકની હેલ્થ જે ઘણા વખતથી આપણે ડિટરિયરેટ થતી હતી, નો ડાઉટ છેલ્લા 5-6 વર્ષથી એક કોન્ક્રીટ પ્રયાસો થઈ રહ્યા છે। એમાં એક શબ્દ આપણે વાપરીએ કે એક તો જે એનપીએ છે એનું રેકગ્નિશન, એટલે સૌ પ્રથમ જયારે આજથી લગભગ ઘણા બધા વર્ષો પહેલા મારો અનુભવ છે કે રેકગ્નિશન ઓફ એનપીએ વોઝ વેરી વીક, કારણ કે એનું જે પ્રોવિઝનિંગ નોર્મ્સ હતા એટલા મેન્ડેટરી નતા, અને એ કારણસર બેડ હોવા છતાં પણ બુકમાં એની બેડ તરીકેની એન્ટ્રી થતી ન હતી। પણ જયારે બેડ થયા ત્યારે એક સાથે મોટું લોડ બેંક ઉપર આવ્યો, એટલે આમ થતા થતા જયારે રીકેપિટલાઇઝેશન કરવામાં આવ્યું, આપણે આ જોઈએ રીકેપિટલાઇઝેશન લગભગ 2006 થી ચાલુ થયું છે, પરંતુ એક બાજુ રીકેપિટલાઇઝેશન, બીજી બાજુ એનપીએ, સાયફનિંગ ઓફ ધ ફંડ્સ, ફ્રોડ, આ કારણસર એમ કહી શકાય કે પબ્લિક સેક્ટર બેંકનું આટલું સાઉન્ડ નેટવર્ક, એટલે કે છેલ્લા માણસ સુધી પહોંચતી બેંક હોવા છતાં પણ એમનું જે હેલ્થ હતી એ હેલ્થ એકદમ ઇરોડ થઈ ગઈ હતી। એટલે સૌ પ્રથમ રેકગ્નિશન, જેને કહેવાય કે ભાઈ ખરેખર એનપીએ રેકગ્નાઇઝ કરવાની સિસ્ટમ જરૂર છે, પછી એને રીકેપિટલાઇઝ કરે, એ રીકેપિટલાઇઝેશનમાં સૌથી વધારે હાઈએસ્ટ લેવલનું 2,11,000 કરોડનું રીકેપિટલાઇઝેશન લગભગ 17-18 ના બજેટમાં કરવામાં આવ્યું, એટલે એ કેપિટલાઇઝેશન થયું। અને હવે આ જે બેડ બેંકનો કોન્સેપ્ટ છે કે જેટલા પણ એનપીએ, કારણ કે આપ જોશો તો મારા જે રિસર્ચ છે પ્રમાણે લગભગ 80%ની ઉપર આપણે પ્રોવિઝન કવરેજ રેશિયો પબ્લિક સેક્ટર બેંક ધરાવે છે। આ સંજોગોમાં તમે જો જોશો તો એનપીએના જે પ્રોવિઝનિંગ ઘણા બધા થઈ ચુક્યા છે, પરંતુ રિકવરી સ્ટીલ અ પ્રોબ્લેમ। એટલે આ બધી જે વધારાની એસેટ્સ છે કે જે એનપીએ ઓલરેડી આપણા બુકમાં રિફ્લેક્ટ થઈ રહ્યા છે, એને બેંક બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવે કે એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની બનાવી અને એમાં આ બધા ટ્રાન્સફર કરવામાં આવે। સૌથી મહત્વનો મુદ્દો નિશા, મને આખા જે કોન્સેપ્ટમાં લાગે છે કે જે બેંકે સોવેનિયર ગેરંટી આપેલી છે, સોવેનિયર ગેરંટી આપવાથી જે અત્યારે ટ્રાન્સફર થશે એમાંના પ્રપોઝલી જે પણ બેંકના ટ્રાન્સફર થવાના છે, જે મારી પાસે ડેટા છે પીએનબી, બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંક, એમને ઇમિડિયેટલી એટલા માટે બેનિફિટ થશે કે જ્યારે તમને ગવર્મેન્ટ એટલે કે સોવેનિયર ગેરંટી મળતી હોય તો એટલું રેકગ્નાઇઝ તરત થઈ શકે છે। એટલે ઇમિડિયેટલી જો વાત કરીએ તો 1% કરતા વધારે એનપીએ ઘટે એવી શક્યતા છે બુકમાં। બીજી બાજુ પ્રોફિટેબિલિટીની વાત કરીએ તો કમ્બાઈન્ડ ટુગેધર લગભગ 18,000 કરોડ એડ થાય એવી શક્યતા છે। અને આમ જુઓ તો જે પબ્લિક સેક્ટર બેંકની આખી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, હું તો ખાલી એટલું જ કહું છું કે છેલ્લા 1 વર્ષમાં જે નિફ્ટી પબ્લિક સેક્ટર બેંકનો જે ઇન્ડેક્સ છે એ લોમાં 1242 હતો અને ઉપરમાં અત્યારે લગભગ 2400-2500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। ઇટ શોઝ કે ક્યાંક ને ક્યાંક બેંકમાં રિસ્ટ્રક્ચર થઈ રહ્યું છે। બીજો એક મહત્વનો મુદ્દો હું આ વખતે એડ કરીશ, પછી આપના પ્રશ્નના હું રેગ્યુલર જવાબ આપીશ, પરંતુ જો તમે માર્ચ 2020ના ડેટા જોશો તો લગભગ 36,000 કરોડનો કમ્બાઈન્ડ પ્રોફિટ
પબ્લિક સેક્ટર બેંકમાં જોવામાં આવ્યો છે, જે અગાઉના વર્ષમાં 29,000 કરોડનો લોસ હતો. એટલે આમ જુઓ તો લગભગ એપ્રોક્સિમેટલી 52-53 હજાર કરોડનો આપણે પ્લસ કહી શકાય એ ટાઈપની સિચ્યુએશન થઈ છે. અને આ કારણસર ગ્રેજ્યુઅલી બેંકની લેન્ડિંગ કેપેસિટી પણ વધી છે. અને આજે વાત કરી બેડ બેંકની, જે આપણો અત્યારે મહત્વનો મુદ્દો છે, એનાથી ફરીથી બેંકની સ્ટ્રેન્થ વધે એવી શક્યતા મને લાગી રહી છે. બરાબર. તો બેંકની સ્ટ્રેન્થ વધારવા અને સાથે જ એની કથળતી સ્થિતિને સુધારવા માટે આ બેડ બેંકનું આયોજન થયું છે. ENY ના અભિઝર દિવાનજી આપણી સાથે જોડાઈ ગયા છે. અભિઝરજી, તમે ઘણા વર્ષોથી એકદમ નજીકથી બધા ફિનાન્શિયલ સેક્ટરને જોતા આવ્યા છો, અત્યારે આ પગલાંને કઈ રીતે મને ખ્યાલ છે આપણે IBC જ્યારે આવ્યું હતું ત્યારે પણ ચર્ચા કરી હતી અને હવે આ બેડ બેંક આવ્યું છે ત્યારે ફરી ચર્ચા કરી રહ્યા છે, પણ કેટલે જલ્દી આ કથળતી હાલત સુધરી શકે? હવે એવું છે એમાં કે આ બેડ બેંક બનાવવાનો, જે હમણાં સાંભળી રહ્યો તમે જે કહ્યું તે, બેડ બેંક બનાવવાનો સૌથી મોટો રીઝન એમ જ છે કે જે બેંકના જેટલી બધી પબ્લિક સેક્ટર બેંકો અને પ્રાઇવેટ સેક્ટર બેંકોમાં એક કંપનીનું એક્સપોજર છે અને એવરેજ 20-22 બેંકોમાં એક્સપોજર હોય છે, તે બધું એક્સપોઝરને એક સાથે લાવી અને રેઝોલ્યુશન કરીએ એમ ઈચ્છેલા છે. અને જેટલા બી NPO ટ્રાન્સફર થયા છે એ લગભગ તો ફૂલી પ્રોવાઇડ છે, શું કારણ કે 5 સાલની ઉપરના NPO છે એટ એન એવરેજ. હવે એ NPO બેંક્સના આજની તારીખમાં બેંક્સની જે અર્નિંગ્સ છે એમાં તો ઓલરેડી રિટર્ન ઓફ છે પહેલા. હવે થશે શું કે આ નોર્મલી 5 વર્ષનો પિરિયડ છે આ બેડ બેંકનો, અને આ 5 વર્ષના પિરિયડમાં એને રેઝોલ્યુશન લાવવાનું છે. પણ શું કામ કે એગ્રીગેશન, જે એવરેજ ARC ને એગ્રીગેટ કરતા 2-3 વર્ષ લાગે છે, એ 2-3 વર્ષ આ બેડ બેંકને બચી જશે. હવે બેડ બેંક શું કામ કે ઓલરેડી 5 વર્ષના NPA છે, આ બેડ બેંકને એ જોયે કે એકદમ તરત જ કામે લાગી જાય. અને જે ઇમિજિએટ જે પોર્ટફોલિયો એટલો મોટો છે એમાં જે ઇમિજિએટ સ્મોલ વાળા છે જેને ઇમિજિએટલી રિવાઈવ કરી શકાય, એમે એના ઉપર ધ્યાન આપી અને એને રિવાઈવ કરે. મારા હિસાબે 2 વર્ષ તો લાગશે જ મિનિમમ બેડ બેંકથી કોઈ પણ સોલ્યુશન આવતા, પણ સોલ્યુશન કોમ્પ્રિહેન્સિવ આવશે એટલું ખરું. પણ અભિઝરજી, તમે જુઓ આ બધી જે NPS છે એ બેંકને દેખાઈ રહ્યું છે કે આમાંથી પૈસા પાછા આવવાના છે, એટલા માટે જ આને ARC ને સોંપવામાં આવી રહ્યું છે, બેડ બેંકને સોંપવામાં આવી રહ્યું છે. તો પછી બેંક્સ પોતાના પાસે રાખીને જ કેમ એનું રેઝોલ્યુશન ન લાવી શકે, એને કેમ આપવાની જરૂર પડે બેડ બેંકને? એટલે કે આજે જે સૌથી મોટો પ્રોબ્લેમ રેઝોલ્યુશનમાં શું છે, એગ્રીગેશન. મેં હમણાં કહ્યું તેમ એક કોર્પોરેટને લોન આપવા વાળા કમસેકમ 20 બેંક હોય છે, 15-20 બેંક. 15-20 બેંકની હરેક બેંકની મેનેજમેન્ટ ડિસિઝન લે એ થતા જ 2-3 વર્ષ નીકળી જાય છે. હવે બેડ બેંકનું એડવાન્ટેજ એ છે કે એ બધી બેંકોનો એક્સપોઝર એક જ કંપનીમાં આવશે, એક ડિસિઝન મેકર પાસે. અને બાયર પણ જે હોય છે એ બાયર પણ મિસયુઝ કરે છે કે શું કામ કે 20 લોકો અલગ અલગ ગવર્મેન્ટ સેક્ટરમાં રેઝોલ્યુશન કરે અને ડિસિઝન લઈ રહ્યા છે, એ લોકોને અંદર અંદર ફેરફાર કરાવીને ડિસિઝન લંબાવતા જાય છે અને એનો એડવાન્ટેજ લે છે. બાયર એનો એડવાન્ટેજ લે છે, એક્ઝિસ્ટિંગ કંપની લંબાવતા જાય છે. હવે એક જ ડિસિઝન મેકર આવશે. બીજી વાત એમાં છે આ સ્ટ્રક્ચરમાં એવું છે કે એક તો NARCL કરીને કંપની બની છે, નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની. બેડ બેંકના 2 હિસ્સા છે, એક તો નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની જે પબ્લિક સેક્ટર કંપની છે, અને તે કંપનીમાં ખાલી એસેટને એગ્રીગેટ કરશે, તો બધી એસેટને જોડાઈને એક જ મેનેજમેન્ટમાં લાવશે. પછી એક ઇન્ડિયન ડેટ મેનેજમેન્ટ કંપની IDMC કરીને સેટઅપ કરો, એ પ્રાઇવેટ સેક્ટરમાં છે, અને તે પ્રાઇવેટ સેક્ટરમાં એ લોકો રાઇટ સ્કિલ્સ લાવશે, એવા લોકો લાવશે કે જે લોકોને રેઝોલ્યુશન કરતા આવરે છે, અને તે લોકો પછી એ એસેટને રિવાઈવ કરશે. તો મારા હિસાબે એક્સપર્ટિસ પણ આવવાનું છે અને એગ્રીગેશન પણ આવવાનું છે. આ 2 વસ્તુ ઘણી પ્રાઇવેટ સેક્ટર બેંકોમાં નથી. તો મારા હિસાબે આ 2 વસ્તુ જો સાથે આવે તો રેઝોલ્યુશનના ચાન્સીસ વધી જાય. તો અહીંયા રેઝોલ્યુશનના ચાન્સીસ વધી જશે એટલે કે ભરોસો વધશે. પણ પાર્થિવ, હું આપથી જાણવા માંગીશ, કારણ કે આ ભરોસાનો જ સવાલ છે. અત્યાર સુધી આપણે જોયું છે કે મોટા પ્લેયર્સ, મોટા રોકાણકારો PSU બેંક્સથી દૂર જઈને પ્રાઇવેટમાં વધારે રોકાણ કરતા હતા. એમ કહેતા હતા કે હવે અહીંયાથી ખબર નહીં ક્યારે આ પાછી NPS ઓછા થશે ને ક્યારે બેંકો સુધરશે. પણ શું આ ભરોસો હવે પાછો આવશે, રોકાણકારો PSU બેંક તરફ પાછા વળશે, ને આજે આટલી મોટી અમાઉન્ટના NPS જે ટ્રાન્સફર કરવાની વાત થઈ રહી છે એમાંથી કોને કેટલો ફાયદો? જી નિશા, જેમ બંને નિષ્ણાતે સમજાયું
કે ગવર્મેન્ટે શું કર્યું છે, બે એન્ટિટીઝ બનાવી છે, વન ઇઝ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની અને બીજી છે ઇન્ડિયન ડેટ રેઝોલ્યુશન કંપની. અને ટોટલ જે ટાર્ગેટેડ લોન્સ છે કે જે બેઝિકલી બેડ બેંકના એટલે બેઝિકલી એક્ઝિસ્ટિંગ બેંક્સના જે બેડ લોન્સ છે એને ખરીદવાનો જે ટાર્ગેટ રાખ્યો છે એ 2 લાખ કરોડનો રાખ્યો છે. અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ જેમ અસીમજી એ બી જણાવ્યું કે સોવરિન ગેરંટી છે ટુ ધ ટ્યુન ઓફ 36,000 કરોડ. હવે આની મોડસ ઓપરેન્ડી એ રીતે થશે કે સ્ટાર્ટિંગમાં જ્યારે કોઈ બી એક્ઝિસ્ટિંગ પીએસયુ બેંક છે એનો બેડ લોન જ્યારે એનએઆરસીએલને વેચશે તો એક અપફ્રન્ટ 15% જેવું અમાઉન્ટ એ બેંકને પાછા મળશે, અને બાકીના જે 85% છે એ પોસ્ટ રેઝોલ્યુશન એઝ એન કે જેમાં કમ્બાઈન્ડ એન્ટિટી જે બેડ લોન્સ છે એ વેચશે કે એની એસેટ મોનેટાઇઝ કરશે કે રિકવરીઝ કરશે, ત્યારબાદ બેંકોને એના પૈસા મળશે. પણ ઇન ધ ઇન્ટ્રીમ એ લોકોને એક સિક્યોરિટી રિસીપ્ટ મળશે ટુ ધ ટ્યુન ઓફ ધેટ 85%. એટલે નિશા આ શું કરે છે કે બેઝિકલી આ બેંક્સ અને સ્પેશિયલી પીએસયુ બેંક્સ કે જે લોકોએ અત્યારે છેલ્લા 5-6 વર્ષમાં આપણે જોયું કે કન્ટિન્યુઅસલી રીકેપ પ્રોગ્રામ થયો, એ લોકોએ પ્રોવિઝન કવરેજ રેશિયો વધાર્યો, પણ એ છતાંય ડિસબર્સમેન્ટ વધ્યા નથી બીકોઝ દેર ઇઝ સર્ટનલી લેક ઓફ કોન્ફિડન્સ કે આગળ જતાં કોઈ એનપીએ વધ્યા તો. અને આ શું કરે છે કે આ જે એક્ઝિસ્ટિંગ બેંક સ્ટ્રક્ચર છે એ લોકોની બેન્ડવિથ, બીકોઝ તમે રાઇટલી સવાલ પૂછ્યો કે વાય આર ધ બેંક્સ ધેમસેલ્ફ ડુઇંગ ધીસ કે એ લોકો પોતે જ કેમ એઆરસીમાં જઈને એ લોકો આ બેડ લોન્સ વેચતા નથી, પણ બેઝિકલી ધેટ વિલ ટેક અપ ટુ મચ ઓફ ધેર બેન્ડવિથ. એઝ સચ લોટ ઓફ પબ્લિક સેક્ટર બેંક્સ એટ સર્ટન કેસીસ આર અન્ડરસ્ટાફ્ડ ઇન ટર્મ્સ ઓફ સ્કિલ્ડ લેબર. તો એવા સંજોગમાં આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ સ્ટેપ. આનાથી કોન્ફિડન્સ રીઇન્સ્ટેટ થશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે પ્રાયોરિટી સેક્ટર્સમાં લેન્ડિંગ જે લેકિંગ હતું, આપણે ઘણી એસએમઈ એમએસએમઈ કંપનીઝની કમ્પ્લેન સાંભળીએ કે વર્કિંગ કેપિટલ મળતું નથી ડિસ્પાઇટ ધ ફેક્ટ ધ કેશ ફ્લોઝ આર ગુડ. આઈ થિંક એક સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થશે જેનાથી લેન્ડિંગ ફરીથી સ્પીડ અપ થશે. અને આપણે જોયું છે હિસ્ટોરિકલી વેન વી ટોક ઓફ જીડીપી નંબર્સ ઓફ 7-8%, અનલેસ એન્ડ અન્ટિલ ઇટ ઇઝ બેક બાય ક્રેડિટ ગ્રોથ ઓફ એનીવેર બિટવીન 14-15%, આપણે સસ્ટેનેબલ હેલ્ધી ગ્રોથ નથી જોઈ શકતા. અને વી આર એટ અ પોઈન્ટ ઇન ટાઈમ જ્યાં મોસ્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી પ્લેયર્સ એ લોકોએ બેલેન્સ શીટ્સ ઘણા સ્ટ્રોંગ કર્યા છે, દે આર ઓપરેટિંગ એટ હાયર કેપેસિટી યુટિલાઇઝેશન, સો વી આર લુકિંગ એટ ન્યૂ લેવલ ઓફ પ્રાઇવેટ કેપેક્સ. તો એવામાં જો આ સ્ટેપ લેવામાં આવ્યો છે ઇટ વિલ સર્ટલી હેલ્પ ટુ રીઇન્સ્ટેટ ધ કોન્ફિડન્સ. અને જેમ જે નિષ્ણાતે સમજાવ્યું કે આ રાતોરાત નથી થવાનું, ઇટ વિલ ટેક સમ ટાઈમ, બટ એટલીસ્ટ ધીસ બ્રિંગ સમ સોર્ટ ઓફ કોન્ફિડન્સ કે દેર ઇઝ ગવર્મેન્ટ બેકિંગ વિથ સમ સોર્ટ ઓફ સોવરેન ગેરંટી. અને જો કોઈ કારણસર જે પ્રશ્ન ઉઠે છે કે જો એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ એ લોકો બાકીના 85%નું જો એસેટ રિકવર ના કરી શક્યા તો ઇટ વિલ બી રિકવર્ડ ફ્રોમ ધ 36,000 કરોડ ગેરંટી ફંડ. એટલે આઈ થિંક ધ સ્ટ્રક્ચર હેઝ બીન very nicely done and definitely it will reinstate a lot of confidence. And Nisha, બીજી વાત ભૂલવી ના જોઈએ કે this comes at the back of already આપણે PSU banks માં massive consolidation, merger and acquisition થતા જોઈ ચૂક્યા છે. પાસ્ટમાં જે બહુ બધી banks હતી હવે there are selected banks. એટલે this will work very well in tandem with this ERC move. તો તમે જો અત્યાર સુધીના ચર્ચામાં આ જ આકલન નીકળે છે કે તમે જો અત્યારે જે પીએસયુ બેંક્સ જે છે જે અત્યારે ખાસ કરીને મોટા મોટા પ્રોવિઝન્સ લઈને બેઠા છે, એનપીએમાંથી પસાર થઈ રહ્યા છે, એમનું જે આ ભારણ છે એ ઓછું થાય અને એમની ક્વોલિટી સુધરે અને બેંક્સ ફરી પાછી સદ્ધર થાય અને લોન આપી શકે ને એટલા જ સારા રિઝલ્ટ પણ પોઝ કરી શકે. પણ આનો વધુ ડિટેલમાં ચર્ચા કરી એક નાનકડા વિરામ બાદ. CNBC Bajar eBix Studio powered by eBix Cash. कभी सोचा है आखिर हम इतनी मेहनत क्यों करते हैं? छाए रहने के लिए, एंजॉयमेंट के लिए, बैंक बैलेंस के लिए, एक्साइटिंग खिलौनों के लिए, अवार्ड्स के लिए. Actually, हमारे लाखों चाहने वाले जो अपनी टेंशन्स भूल जाते हैं, तब लगता है लाइफ का मकसद पूरा हुआ, तब लगता है कामयाब है हम. पान बहार पहचान कामयाबी की. अरे मरी गयो, तू आठों के पढ़ सके आ वक्त शू करियो शेयर्स मा ट्रेडिंग तने सो 5 पैसा खबर नथी
ઓય હવે તો સૌને ખબર છે ફાઈ પૈસા પર મળે છે રિસર્ચ ટૂલ્સ પોર્ટફોલિયો એનાલિટિક્સ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પણ અત્યારે જ ડાઉનલોડ કરો ફાઈ પૈસા હવે તો સૌને ખબર છે ફાઈ પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો This is Network 18 and you are watching CNBC Bajar powered by eBix Cash eBix Cash har khushi ke liye kafi hai વિરામમાં સ્વાગત છે બેડ બેંકના શ્રી ગણેશા ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અસીમ મહેતા પાર્થિવ શાહ અને અભિઝર દિવાનજી આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ત્યારે અભિઝરજી કયા સેક્ટર્સમાં અત્યારે વધુ તમને પેઇન દેખાઈ રહ્યું છે અને તમને લાગે છે કે આ જલ્દી સેક્ટર્સમાંથી પણ જે બેડ બેંક પણ બનશે કે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પણ બનશે એ પણ એમાંથી પૈસા પાછા લઈ શકશે ક્યાં સ્ટ્રેસ વધુ છે બેડ બેંકમાં જે સ્ટ્રેસ જવાનું છે એ તો લેગસી સેક્ટર્સ છે ઓલ્ડ લોન્સ જે છે પહેલાંની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે કે પાવરની છે કે ઓઇલ એન્ડ ગેસની છે કે એ બધી જૂની લોન કે લેન્ડ રિયલ એસ્ટેટની છે એ બધી જૂની લોનો છે તો એનું અને હમણાં જે સ્ટ્રેસ છે એ બે અલગ વસ્તુ છે પહેલી વાત એ તમે જાણી જે બેડ બેંકમાં જવાની છે એ લેગસી લોન્સ છે 2,00,000 કરોડ આઈડેન્ટિફાઈડ લોન્સ પ્રી કોવિડ લોન્સ કે જેમાં બેંક્સ એટલા વખતથી કઈ નહોતો કરી શકા એને આજે ઉઠીને બેડ બેંકમાં ટ્રાન્સફર કરે છે જે કરંટ લોન્સ છે જે જ્યાં પર કરંટલી સ્ટ્રેસ દેખાય છે તે મારા હિસાબે સેક્ટર્સ તો સર્વિસીસમાં રિટેલ રિયલ એસ્ટેટ ખાસ કરીને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ કમર્શિયલ રિયલ એસ્ટેટ આફ્ટર કોવિડ ખાસ કરીને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો જે છે તે લેગસી જે આવતું સ્ટ્રેસ છે એ ચાલી રહ્યું છે શું કામ કે બેંક્સે ઘણા વખતથી કેપિટલ ફોર્મેશન માટે ક્રેડિટ આપવાનું બંધ કર્યું છે તો ગવર્મેન્ટ કેપિટલ ફોર્મેશન હેપન્સ થ્રુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને પ્રાઇવેટ સેક્ટરના અંદર તો કેપેક્સ છે જ નથી બીકોઝ એન્કરેજ કરતા નથી તો બીકોઝ કે આપણી કેપેક્સ સાયકલ એટલા વખતથી થોડી સ્ટેગ્નન્ટ જેવી છે એટલે ક્રેડિટ ગ્રોથ થયું નથી અને નોટ ઓનલી કે નવા પ્રોજેક્ટ નથી આવ્યા પણ જૂના પ્રોજેક્ટ્સના કમ્પ્લીશનમાં બી ઘણા બધા ઇસ્યુઝ આવે છે થર્ડલી એ સેક્ટર્સ કે જે ગવર્મેન્ટના ઉપર ડિપેન્ડન્ટ હતા જ્યાં લિટિગેશન ચાલે છે ટેલિકોમ લઈ લો ફોર એક્ઝામ્પલ જ્યાં એજીઆરનું લિટિગેશન ચાલે છે એના હિસાબે વોડાફોન જેવા કંપનીઝ આવી જાય અને ખાસ કરીને ગવર્મેન્ટ ક્લેમ્સના અંદર જેમ રિલાયન્સ ઇન્ફ્રા જેવી હમણાં ક્લેમ એનો ક્લિયર થયો છે પણ રિલાયન્સ ઇન્ફ્રા જેવી કંપની હતી તો જ્યાં ગવર્મેન્ટ ડિપેન્ડન્ટ ક્લેમ્સ પેન્ડિંગ છે એના ત્યાંથી આવ્યા નથી એના કેશ ફ્લો મિસપેચીસના લીધે થોડા ડિફોલ્ટ થયા છે બેંક્સ સો એ બધા સેક્ટર્સ છે જ્યાં આગળ પડતા બી થોડું સ્ટ્રેસ વધારે આવવાનું ચાન્સીસ છે પણ કોવિડના હિસાબે જે વધારે સ્ટ્રેસ આવ્યું છે તે એસએમઈ સેક્ટરમાં આવ્યું છે અને એસએમઈ સેક્ટરના સ્ટ્રેસ માટે હમણાં વી હેડ ધ ફર્સ્ટ પ્રીપેક જે ફાઇલ થયું અને પ્રીપેક નામની એક સ્કીમ આવી છે અંડર ધી એનસીએલટી પ્રોસેસ કે જ્યાં તમે પ્રમોટર પોતે જ પોતાની કંપનીને રિસ્ટ્રક્ચર કરી શકે છે થ્રુ અ કોર્ટ પ્રોસેસ તો એ ઘણું આવશે શું કામ કે થયેલું એમ કે જે બધી આપણી પહેલી કંપનીઓ એનસીએલટીમાં ગયેલી એમાં ઓપરેશનલ ક્રેડિટરને ઘણા કમ પૈસા મળ્યા છે અને ઓપરેશનલ ક્રેડિટર પ્રાઇમરીલી એસએમઈ છે અને એસએમઈ જ્યાં સુધી આપણા પૈસા વસૂલ નહીં કરી શકે લાર્જ કોર્પોરેટથી એ લોકોનું બી એબિલિટી ટુ પે ધર બેંક્સ રિડ્યુસ થશે પણ ગવર્મેન્ટની સ્કીમ્સ પ્લસ જે હમણાં કોવિડનો ઇમ્પેક્ટ આવ્યો છે એનાથી એ કંપનીઝને ઇમ્પેક્ટ્સ ઘણો વધારે પડ્યો છે તો એસએમઈ સેક્ટરમાં જે એનપીએ છે હમણાં ગવર્મેન્ટ સ્કીમ્સના હિસાબે દેખાતું નથી મોરેટોરિયમના હિસાબે દેખાતું નથી ફાઇનાન્સિંગના રીતે દેખાતું નથી પણ થોડો વખત પછી આપણે એ એનપીએ પણ ઉભરતું દેખાશે પણ તો અભિષેકજી આમાંથી કેટલી કહી શકાય કે એનપીએસ રિઝોલ્વ થતા દેખાશે ને કેટલા એમને પાછા મળશે એમ કહી શકાય ને કે બેંક્સને કેટલી સહુલિયત થશે અત્યારે સીમજીએ કીધું કે લગભગ 1% જેટલો એમને રાહત થશે એનપીએ સેગમેન્ટમાં પણ તમે આને કેટલું જલ્દી કેટલા અંશે રિઝોલ્વ થતા જોઈ રહ્યા છો ને કેટલો ફાયદો થશે બેંક્સને કારણ કે ઘણી એસેટ ઘણી સ્ટ્રેસ છે જે કદાચ રિઝોલ્વ નહીં જ થાય તો એ કેવું કે એસેટ રિઝોલ્વ નહીં થાય નહીં જ થાય મારા હિસાબે એટલું વેલિડ નથી શું કામ કે રેઝોલ્યુશન જે હમણાં સુધી થયેલું છે ક્યાં તો આપણે ડીઆરટી કરીએ છીએ કાં તો આઈબીસી કરીએ છીએ કાં તો ડેટને ડિફર કરીને રિસ્ટ્રક્ચર કરીએ છીએ મારા હિસાબે ગોઈંગ ફોરવર્ડ જે આપણી જૂની છે જે બેડ બેંકમાં જવાની છે ને જૂના લેગસી એનપીએલ જેને આપણે કહીએ એ છે
એના માટે ઇનોવેશન જોઈશે કે તમે કેમ રિવાઈવ કરો. અને એનો રિવાઇવલ એક જ વસ્તુથી થઈ શકે છે કે કંપનીની બેસિક વેલ્યુ વધારો, તો જ તમારી રિકવરી વધશે. આજની તારીખમાં આપણે શું કહીએ છીએ કે ભાઈ લોન એટલી એટલા કરોડની છે અને અને એનાથી ખાલી 5% કે 6% રિકવરી થઈ. શું કામ? કે તમે કંપનીને આજે જે સ્થિતિમાં છો એ જ સ્થિતિમાં વેચવાની કોશિશ કરો છો, અને એ જ સ્થિતિમાં વિધાઉટ પ્રોવાઇડિંગ ફાઇનાન્સ જો તમે કંપનીઓને રિઝોલ્વ કરવાની કોશિશ કરશો તો તમારે પૈસા નહીં મળે, બેડ બેંકમાં હોય કે બેડ બેંકમાં નહીં હોય. મળશે તારે કે જ્યારે બેંક પ્રોએક્ટિવલી કહેશે કે અમે કંપનીની વેલ્યુ વધારીએ, જ્યારે કંપનીની વેલ્યુ વધશે ત્યારે બેંક્સની રિકવરી વધશે. તો મારા હિસાબે આજની તારીખમાં જ્યાં સુધી આપણે ડેમોન્સ્ટ્રેટ નહીં કરી શકીએ કે વી આર વિલિંગ ટુ લુક ફોર બેટર વેઝ ઓફ રિઝોલ્વિંગ એસેટ, અમે ઇનોવેશન જોઈએ કે ભાઈ નવી નવી વસ્તુઓ કેમ લાવીએ કે કેમ ડેટ રેઝોલ્યુશન થઈ શકે અને કેમ એન્ટરપ્રાઇઝ વેલ્યુ વધારીએ, જ્યાં સુધી આપણે એમ નહીં કરીએ ત્યાં સુધી રિકવરી આવે નહીં. સાચી વાત છે, ઇનોવેશન લાવવું પડશે, તમારે વચ્ચેનો રસ્તો ગોતવો પડશે કે ક્યાંથી આ રેઝોલ્યુશન પોસિબલ છે અને રિકવરી ક્યાંથી થઈ શકે છે અને કેટલા ઝડપી. આ એક મોટો ટાસ્ક અત્યારે બેડ બેંક માટે બની રહેશે. પણ પાર્થિવ, જે રોકાણકારો આપણને અત્યારે સાંભળી રહ્યા છે એમનો એક જ પ્રશ્ન હજુ પણ રહેશે કે હવે અમારે રોકાણ ક્યાં કરવું, કઈ બેંક છે જે જલ્દી આ રિકોલ કરી શકશે, જલ્દી પૈસા પાછા મેળવી શકશે અને એની સ્થિતિ વધુ સુધરશે? કોઈ બેમત નથી કે જે દિગ્ગજ પબ્લિક સેક્ટર બેંક છે એમાં બી હું ચાલુ કરીશ ટોક અબાઉટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આઈ થિંક ઇટ ઇઝ અ જાયન્ટ બેંક અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બહુ બધા સ્ટેપ્સ આ બેંકે લીધા છે. અને ધીસ ઇઝ વન બેંક વિચ આઈ વિલ સે કે ઇવન ઇફ આ બેડ બેંક નું એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની નું ગવર્મેન્ટ નિર્ણય ના લીધો હોત તો પણ એકદમ સક્ષમ છે આ બેંક કે દે કેન ગો ટુ ધ ટાર્ગેટ ઓફ ઇમ્પ્રુવિંગ ધેર આરઓ ઇઝ ઇન ડબલ ડિજિટ અને આરઓ ઇઝ એટ 1%. ઓલરેડી બેંકે ઘણા ટાઈમથી એક ટાર્ગેટ આપ્યો છે, ગોલ ઓફ FY22 FY23 ઇન ટર્મ્સ ઓફ કઈ રીતે એ લોકોએ રિસ્ટ્રક્ચર્ડ એસેટ્સ ઓછી કરી છે, કઈ રીતે એ લોકોએ NPS ઘટાડ્યા છે અને મોર ઇમ્પોર્ટન્ટલી કેપિટલ એડ્યુકસી ખૂબ જ વધારી છે. અને આગળ જતા વી નો ફોર ધ ફેક્ટ કે આ પ્રકારની દિગ્ગજ બેંક વિચ ઇઝ ધ બિગેસ્ટ એસેટ ઇન ધ કન્ટ્રી ઇન ટર્મ્સ ઓફ જે એ લોકો ડિસબર્સમેન્ટ કરે છે, એડવાન્સિસ બુક ઓફ ઓલમોસ્ટ 30 lakh crores એન્ડ અબાવ એન્ડ ગ્રોઈંગ અને વેરી વેલ ડિવર્સિફાઈડ પોર્ટફોલિયો કોટિંગ એટ અરાઉન્ડ 1.3 times FY24 પ્રાઇસ ટુ બુક મલ્ટીપલ, જે મારી દ્રષ્ટિથી ઇટ ઇઝ વેરી વેરી ચીપ એન્ડ એટ્રેક્ટિવ. અને બેંકે ડિજિટાઇઝેશનમાં બી ઘણો મોટો ફોરે કર્યો છે વિચ ઇઝ ઓલસો ગ્રોઈંગ વેરી વેલ. એટલે ઇવન અ બેંક લાઈક SBI વિલ હેવ એન ઓપોર્ચ્યુનિટી કે એ લોકો આ પ્રકારનું ARC યુઝેજ કરે અને દેટ વિલ ઓલસો હેલ્પ ધેમ અ લોટ. અને ઇવન આઈ વુડ સે ધ ગવર્મેન્ટ ડિપેન્ડ્સ અપોન બેંક્સ લાઈક SBI ટુ ઇમ્પ્રુવ ધ ક્રેડિટ ડિસબર્સમેન્ટ. અને SBI ઘણી બધી લેન્ડિંગ સેગમેન્ટની અંદર આપણે જોઈએ છીએ માર્કેટ લીડરશિપ ધરાવે છે ઇન ટર્મ્સ ઓફ ધ રેટ્સ એટ વિચ દે ડિસબર્સ. એટલે આઈ થિંક SBI ડેફિનેટલી ઇઝ અ મસ્ટ હેવ પોર્ટફોલિયો ઓવર ધ નેક્સ્ટ 3 to 5 years. અને SBI ઓલવેઝ આપણે જોઈએ છીએ કે જ્યારે પ્રાઇવેટ કેપેક્સ ઇમ્પ્રુવ થાય છે ત્યારે SBI ટેન્સ ટુ ડુ એક્સ્ટ્રીમલી વેલ. અન્ય બેંકમાં નિશા ડેફિનેટલી બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે. આ બંને બેંકોના બી અમે સતત મોનિટરિંગ કરીએ છીએ. બેંક ઓફ બરોડામાં આફ્ટર ધ મર્જર ઓફ ધ અધર PSU બેંક્સ ઇનિશિયલી થોડી લોકોએ હિટ લેવી પડેલી, પણ લોટ ઓફ ક્લીનઅપ હેઝ બીન ડન, PCR હેઝ ઇમ્પ્રુવડ અને આગળ જતા આ બેંકો પાસે ક્ષમતા છે કે એ લોકોએ વધારે ફંડ્સ રેઝ કરવા હોય તો દે કેન ડુ ઇટ વિધાઉટ એની મેજર નીડ ફ્રોમ ધ ગવર્મેન્ટ. એટલે એના લીધે મને બહુ કોન્ફિડન્સ આવે છે. અને આપણે વેલ્યુએશન જોઈએ તો બધું નેગેટિવ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ છે અને આગળ જતા એઝ એન્ડ વેન ઇકોનોમી રિવાઇઝ, અને જેમ સાહેબે બી કીધું કે ઓલ્ડ ઇકોનોમી સેક્ટર્સ જે ટ્રબલ્ડ હતા એમાં ઘણા બધા ટર્ન અરાઉન્ડ બી થયા છે, જેમ કે કમોડિટીઝ છે, પાવર સેક્ટર્સ છે, પાવર યુટિલિટીઝ છે, તો દેટ વિલ ગો અ લોંગ ઇન ટર્મ્સ ઓફ હેલ્પિંગ બેટર રિકવરીઝ. તો બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્ર આ બંનેમાં બી અમને રુચિ રહેશે. અને અમારું માનવું છે કે આવનારા 2 થી 3 વર્ષમાં ત્રણેય બેંક્સ ઇન ટર્મ્સ ઓફ ધ PSU બેંક્સ વિલ આઉટ પરફોર્મ ધ પેક એન્ડ વિલ ગીવ વેરી ગુડ રિટર્ન્સ. ડેફિનેટલી, તો SBI, BOB અને બેંક ઓફ મહારાષ્ટ્ર આ તમારે રડારમાં રાખવાના છે. અને અસીમ સર, તમારો ભરોસો કઈ બેંક્સ પર, થોડા ઝડપે? હું થોડુંક છે ને 2 મિનિટ તમારી લઈશ કે આપણે જે NPA વાત કરીએ એમાં જો કન્સિક્વન્ટલી આપણે ઘટી રહ્યા છે, 7,39,541 March 2019 હતા, March 2020 6,78,000 હતા અને March 2021 એક્સપેક્ટેશન છે કે 6,16,000 crore થશે. એટલે કન્સિક્વન્ટલી NPA ઘટી રહ્યા છે. બીજી બાજુ માર્ચથી તમે જોશો તો ઇવન ઇન ધ વર્સ્ટ ટાઈમ 58,700 crore પબ્લિક સેક્ટર બેંકે માર્કેટમાંથી પણ કલેક્ટ કરી શક્યા છે. એ કોન્ફિડન્સ ચોક્કસ રિગેન થઈ રહ્યો છે. અને બેડ બેંક ને ડિસ્ટ્રેસ એસેટ્સમાં ફોરેન ફંડ્સ પણ ઇન્ટરેસ્ટ પડેલો છે. એટલે આખું બેટર મને લાગી રહ્યું છે કે થિંગ્સ આર ડેફિનેટલી ગોઈંગ ઇન ધ રાઇટ ડિરેક્શન. હવે થોડો ટાઈમનો અભાવ છે એટલે હું વધારે ડિસ્કશન નથી કરતો, પરંતુ જે બે સ્ક્રીપ મને સારી લાગી રહી છે, એક છે હમણાં જેમ પાર્થિવે વાત કરી પ્રમાણે મારો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે,
જે ફંડામેન્ટલ્સ એમને ઘણા ડિટેલમાં કયા, હું બે વસ્તુ એડ કરવા માંગીશ. અને એ છે કે એમની જે સબસિડરી છે એ પણ સારા પરફોર્મ કરી રહી છે, એસબીઆઈ કાર્ડ, એસબીઆઈ લાઈફ. એટલે કોન્સોલિડેટ લેવલ ઉપર પ્રોફિટ સારો એવો સુધરે શકે એવું શક્યતા છે. સ્ટેટ બેંકનો મારો ટાર્ગેટ લગભગ 650 રૂપિયા છે એક વર્ષનો. અને બીજી બેંક જે મેં સિલેક્ટ કરી છે દેટ ઇઝ પંજાબ નેશનલ બેંક, નવા કેપિટલ રેઝ કરી છે, એ પછી મર્જર પણ થયું છે અને હવે ઘણું એકાઉન્ટ ઘણા એમના ક્લીનઅપ પણ થઈ ગયા છે. તો મારું ટાર્ગેટ લગભગ 65 રૂપીઝ છે. એક એડિશનલ પોઈન્ટ હું એડ કરીશ કે કોવિડનું ઘણું બધું પ્રોવિઝનિંગ પણ થઈ ચૂક્યું છે બેંકમાં, એટલે બહુ મોટી હીટ આવે એવી શક્યતા મારી દ્રષ્ટિએ ઓછી લાગી રહી છે. જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું એ પછી માર્ચમાં લગભગ ઘણા બધા પ્રોવિઝન થઈ ચૂક્યા છે. યસ, આ કરંટ યરની જે ઇમ્પેક્ટ છે ડેફિનેટલી લાગશે, પણ બહુ મોટી હીટ આવે એવી શક્યતા પર્સનલી મને ઓછી લાગી રહી છે. ડેફિનેટલી, તો આપણા બંને નિષ્ણાતોએ તમને સ્ટોક પણ કહી દીધા છે, એસબીઆઈ અને પીએનબી, ને સાથે જ બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્ર તમારે રડારમાં રાખવા જોઈએ. પણ અભિસર જે રીતે જણાવ્યું કે અત્યારે આ બેડ બેંકનું જે ખાસ આયોજન થયું છે એ એક ભરોસો વધારશે. અને ડેફિનેટલી સર જે રીતે કહ્યું કે કોઈ એવું જરૂરી નથી કે નહીં જ થાય, આ સ્ટ્રેસ અસેટ એમાં પૈસા પાછા આવશે જ નહીં એવું નથી. અગર એને સારી રીતે પાર પાડવામાં આવે તો ડેફિનેટલી ત્યાંથી પણ પૈસા પાછા આવશે. તો આ એક મોટો ભરોસો અહીંયા દેખાઈ રહ્યો છે. અભિસરજી, પાર્થિવ અને આસિમજી, આ બંનેનો, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આખા ડિટેલ શેર કર્યા તે બદલ. ત્યારે આ ખાસ રજૂઆતમાં હાલે આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.